વડોદરા શહેરમાં કોરોના વાયરસનો બીજો શંકાસ્પદ કેસ નોંધાયો છે. મહિલામાં શરદી, ખાંસી અને તાવના લક્ષણો દેખાતા તેને સારવાર માટે SSGના આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. સારવાર બાદ મહિલાના રિપોર્ટ અમદાવાદ મોકલવામાં આવશે. તબીબોની ટીમ દ્વારા મહિલાને સારવાર આપવામાં આવી રહી છે. સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી જોડાઈ ચૂક્યા છે. માનુ, કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે, વડોદરાની વાત કરીએ તો કોરોનાનો બીજો એક શંકાસ્પદ કેસ સામે આવી રહ્યો છે. તુરંત ગઈકાલે કરજણ તાલુકાના એક વૃદ્ધને દાખલ કરવામાં આવ્યા છે અને એમના રિપોર્ટ માટે ટેસ્ટ માટે અમદાવાદ મોકલવામાં આવ્યા છે. પરંતુ આજે ચાઇનાની એક મહિલા છે અને એનો પતિ અત્યારે લઈ અને SSG હોસ્પિટલ આવ્યો છે. ખાસ કરીને કરજણ પાસેની TBE એ કંપની છે, જે ચાઇનીઝ કંપની છે, અને એમાં આ બંને નોકરી કરે છે અને એના પતિ છે, એ પત્નીને લઈ અને ત્યાં આવ્યા છે. એમને શંકા જતા જે રીતે શરદી, ખાંસી અને ઉધરસ છે એ પ્રમાણે રિપોર્ટ કરાવવા માટે અહીંયા SSG હોસ્પિટલ આવ્યા છે. એને ચાઇનીઝ જે પત્ની છે એને SSG હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે અને એના રિપોર્ટ છે એ અમદાવાદ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. કરજણની કંપનીમાં કામ કરતી જે પત્ની છે એના પતિ લખનૌ અને દિલ્હીથી પરત આવ્યા બાદ પત્નીને શરદી, ખાંસી દેખાતા અત્યારે હોસ્પિટલ લાવવામાં આવી છે અને આઇસોલેશન વોર્ડમાં રાખી અને એની સારવાર અત્યારે કરવામાં આવી રહી છે. ધન્યવાદ માનુ જાણકારી માટે.